નમસ્કાર મિત્રો, હું છું ગૌરાંગ પટેલ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ગરેજ, જિલ્લો પોરબંદર. તો ધોરણ 11 સમાજશાસ્ત્રની અંદર આજે આપણે વાત કરી જવાના છે કે સામાજિક નિયંત્રણ, અને એના આગળના વિડીયો પણ તમે મારા યુટ્યુબ ચેનલ પર જોઈ શકો. અને જો આપ વિદ્યાર્થી મિત્રો નવા છો તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ખાસ, અને આપેલા બેલ આઇકોનને ક્લિક કરો, અને જેથી મારા દરેક વિડીયોના નોટિફિકેશન આપણને મળી શકે. અને જેમ બને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને શેર કરો જેથી દરેક વિદ્યાર્થીઓને એને લાભ મળી શકે. તો અને કોઈ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર આપ લખી શકો, અને જેથી હું તમને યોગ્ય ઉત્તર આપી શકું. અને કોઈ નવા વિષય પર નવા વિડીયો બનાવવા માંગતા હોય તો પણ તમે સજેસ્ટ કરી શકો, જેથી હું તમને યોગ્ય વિડીયો બનાવીને આપને પહોંચાડી શકું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોને શરૂ કરીએ. સામાજિક નિયંત્રણની આપણે પહેલા પ્રસ્તાવના જોઈ લઈએ. તો બધા જ માનવ સમાજો ઓછે વત્તે અંશે ગતિશીલ અને પરિવર્તનશીલ હોય છે. સમાજના જુદા જુદા ભાગો પરિવર્તન આવતા છતાં સમાજનું મૂળભૂત સ્વરૂપ લાંબા સમય સુધી ટકી રહે છે, અને સમાજ જીવનની જરૂરિયાતો અને સામાજિક સંબંધો વ્યવસ્થા ત્યારે જ શક્ય બને જ્યારે સમાજના સભ્યો સમાજ સ્વીકૃત ધોરણો પ્રમાણે વર્તન વ્યવહાર કરે, અને તે માટે સમાજના સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ હોય છે. તો અહીં મેકાઈવર અને પેજ જણાવે છે કે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાય છે, એક માર્ક કે બે માર્કની અંદર, બરાબર. તો સામાજિક નિયંત્રણ ટીકા મશ્કરીથી સ્વરૂપથી દેહાંત દંડ સુધી જોવા મળે છે. આપણે આગળના વિડીયોમાં પણ જોઈ ગયા છે આ થોડીક માહિતી. તો સમાજમાં સામાજિક ધોરણની વિરુદ્ધના વર્તનને અટકાવતી રીતો કે સાધનો સામાજિક નિયંત્રણ તરીકે દર્શાવે છે. તેના હવે આપણે લક્ષણો જોશું. તેના લક્ષણો ફક્ત ત્રણ છે. તો પહેલું છે સાર્વત્રિકતા. તો માનવ સમાજમાં સાર્વત્રિકપણે સામાજિક નિયંત્રણ જોવા મળે છે, જો કે નિયંત્રણના સાધનો અને પદ્ધતિઓ સમાજે અને સમયે સમયે જુદા હોય છે. પરંતુ સામાજિક નિયંત્રણ વગરનો સમાજ શક્ય જ નથી. ખાસ યાદ રાખો, દરેક સમાજમાં સામાજિક નિયંત્રણ તો જોવા જ મળે છે, પણ સમાજ અને સમયે સમયે દરેક જગ્યાએ અલગ હોય છે, જે કે જુદા જુદા હોય છે, બરાબર. બીજું છે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે. તો આ પ્રક્રિયા તરીકે કઈ રીતે કામ કરે છે? તો સામાજિક નિયંત્રણ સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે. આંતરક્રિયા એટલે કે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે થતી ક્રિયા, આ છે આંતરક્રિયા. તો સામાજિકીકરણની પ્રક્રિયા દરમિયાન સમાજના ધોરણો વ્યક્તિને શીખવી તેનું અંતરીકરણ કરવામાં આવે છે, એટલે એને અંદરથી શીખવવામાં આવે છે, એનું પોતાનું સ્વરૂપ, એની ભૂમિકા, ધોરણો બધું સમજાવે છે. એ રીતે સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિને વર્તનને ઘડતી પ્રક્રિયા છે, બરાબર. એટલે કે વ્યક્તિને સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિને કઈ રીતે વર્તન કરવું, આ કરવું, આ ના કરવું, આ બધું શીખવતી પ્રક્રિયા છે. ત્રીજું છે વિવિધતા. તો પ્રત્યેક સમાજમાં પણ નિયંત્રણની પદ્ધતિઓ જુદી જુદી હોય છે. તો આ પદ્ધતિઓ બે છે, એટલે કે વિશાળ સમુદાય તરફ અને નાના સમુદાય તરફ. તો વિશાળ સમુદાયમાં મહત અંશે ઔપચારિક નિયંત્રણ હોય છે, એટલે કે વિશાળ સમુદાય એટલે કે મોટા સમાજ જ્યાં વસ્તી વધારે હોય છે કે એકમ મોટો હોય છે, દાખલા તરીકે મહત અંશે ઔપચારિક નિયંત્રણ એટલે કાયદા, વ્યાવસાયિક જૂથો, પોલીસ કે ન્યાયતંત્ર. જ્યારે નાના સમુદાય એટલે મહત અંશે અનૌપચારિક. તો રમત જૂથોમાં એવા નિયમો હોય છે, કુટુંબ, જ્ઞાતિ, ટીકા મશ્કરી સ્વરૂપે આપણને જોવા મળે છે, બરાબર. એટલે કે નાના સમુદાયમાં એટલે કે આપણા ઘરમાં જો આપણે કંઈ ભૂલ કરીએ તો માતા પિતા દાદા દાદી દ્વારા આપણને ઠપકો મળે છે. બહુ તો વધારે એકાદ માતા પિતાને થપ્પડ પણ ખાવી પડે છે, બરાબર, એ નાની છે, બરાબર. જ્યારે વિશાળ સમુદાયમાં તમે કોઈ વર્તનનો ભંગ કરો, બરાબર, કોઈ નિયમોનો ભંગ કરો તો તમને યોગ્ય કાયદા, તમે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરો, બરાબર, આચારસંહિતા ભંગ કરો, બરાબર, કોઈ પણ પોલીસના નિયંત્રણનો ભંગ કરો, કોઈ જાહેર માલ મિલકતને નુકસાન પહોંચાડો તો તમને કાયદા, વ્યાવસાયિક જૂથો, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર આના તમારે ભોગ બનવું પડે છે. તો
એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રને પોતાના મૂળભૂત ખ્યાલો. તો આજે આપણે આ પાઠ બીજો ધોરણ 11ની અંદર પૂર્ણ કરીએ છીએ. તો આપણા આ સામાજિક વિજ્ઞાનના સમાજશાસ્ત્રને પોતાના મૂળભૂત ખ્યાલો છે. આ પ્રકરણમાં આપણે કેટલાક મૂળભૂત ખ્યાલો, વિભાવનાઓનો પરિચય મેળવ્યો, સાથોસાથ સમાજ, સમુદાય, સામાજિક દરજ્જો અને ભૂમિકાઓ, ધોરણો, સામાજિક નિયંત્રણ જેવા ખ્યાલો અને તેની લાક્ષણિકતા વિશે આપણે જાણી લીધું. આ ખ્યાલોને વિગતે સમજશો તો સમાજશાસ્ત્રના વિષયનો મહત્ત્વ ઉપયોગ અવશ્ય સમજાશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ સામાજિક નિયંત્રણના ટોપિક પર તમને સમજ પડી હશે અને એના આગળના વિડીયો જો તમે ના જોયા હોય તો તમે આ મારી ચેનલની અંદર તમે જોઈ શકો છો. અને જો તમને કોઈ મૂંઝવણ હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન લખી શકો જેથી હું તમને યોગ્ય ઉત્તર આપી શકું. અને કોઈ નવા ટોપિક પર વિડીયો તમને જોઈતા હોય તો પણ કમેન્ટ કરો જેથી હું તમને એ વિડીયો બનાવીને આપી શકું. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો આભાર. આપણે નવા જ વિડીયોમાં નવી ટોપિક પર મળશું. વંદે માતરમ. જય ભારત.